જય સરોવરમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારમાં બૂટ પહેરે છે અને મને ગામમાં લઈ જાઓ એમ કહે છે. બોલી નથી શકતો પણ એનું કહેવાનું એમ થાય છે કે મને ગામમાં લઈ જાઓ. ગામમાં જવાય એમ છે નહીં, કારણ કે ગામમાં ખૂટીઓ ગાંડો થયો છે. સાચું કહું છું, કાલનો ખૂટીઓ ગાંડો થયો છે ગામમાં. એટલે જે હોય ને એને પછાડે છે અને મારે છે. એટલે આવા નાના બાવલાને આપણે લઈ જઈએ તો આવા બાવલાને ક્યાંક પછાડી દીધું હોય તો, એટલે ભાઈ ધ્યાન રાખવું પડે, બહાર નથી નીકળાય એમ. કારણ કે ગમે એને એ મારી જાય છે. એવું કાલનો આવું બનાવ બન્યો છે કે એક જણો આવેલો જતો હતો અને મારી લીધું ખૂટીએ, રોડ ઉપર પડી ગયો. હવે આવું આપણી એરે થયું હોય તો પછી આપણે ઉભાઈ ન થઈ શકીએ, દોડી ન શકીએ, મારી જેવો દોડી ન શકે તો શરીર જાડું છે. એટલે જય માતાજી, જય મોગલમાં, જય હોનલમાં, બાપા સીતારામ. કેમ અત્યારમાં છાસ લઈ આવ્યા? હું એ જ કહું છું, ફૂટ્યો ગાંડો થયો છે, ધ્યાન રાખવું પડે. હા, અને તેડીને તો ધ્યાન રાખવું પડે. જો સંપલ પહેરે છે, કાલના બધા ખોટિયું લઈ લઈને આટા મારે છે. કારણ કે ખોટિયાની બીક તો બધાને હોય ને, એટલે ખોટિયું લઈ લઈને જે હાથમાં આવે લઈને આટા મારે છે. કુવાડીને ખોટિયું જે હાથમાં હોય, એટલે સો બચાવ માટે ખૂટિયાનું કંઈ નક્કી ન હોય વાહેથી તો મારી લે, એટલે ધ્યાન રાખવું પડે. આ ખૂટિયાએ કોકને લગાડી દીધું, એમ્બ્યુલન્સ આવી છે. જે આવડો આ થાંભલા પાસે ઊભો ને, જો થાંભલા પાસે ઊભો, એ ખૂટિયો ગાંડો થયો છે, અડકાયો થયો છે, બધા એમ કહે છે. જોવો રોડ ઉપર છેલ્લે આવેલો જાય છે, એ ખૂટિયો ગાંડો થયો છે ને આખા ગામને ગાંડું કર્યું છે આ ખૂટિયાએ. એટલે બધા એની સામું જોવે છે. રોડ ઉપર નીકળે ને એ વાહન ઊભા રાખી દે ખબર હોય. મમ્મી તમે નાવા ગયા હતા ખૂટિયાએ? ઓલા કાળુ ભાઈ ને એને પાડ્યા કરે છે. હા, પછી હું કાંઈ નહીં, એ તો ઊભા થઈને હાલતા થઈ ગયા. એમ્બ્યુલન્સ આવી હતી પણ એમાં ગયા નહીં. આવું થાય બહાર નીકળવાનું ધ્યાન રાખવું. સારું છે સાયસ લઈ આવ્યો. હડકાયો થયો બધા એમ કહે છે. જોઈને સ્પીડ આપણે તો ભાઈ ન દોડી શકીએ. નથી કહેતા તો હડકાયો હેણે થયો, એટલે હડકાયો થયો કહેવાય આને. ભાઈ ખૂટિયો હડકાયો થયો છે, ખબર છે ને તમને? આખું ગામ ગાંડું કર્યું છે. ગામ ગાંડું કર્યું છે, ખૂટિયો ગાંડો થયો છે. ખૂટિયો પણ જેને હોય એને છે ને કઈ ખબર ન હોય, ઓસિતાને સીધે ઢીકે ચડાવે છે. વાહેથી આવે છે હાળો. આ પાછો એટલો વજન છે તો દોડે છે એટલું ને, એ આપણે જોવાની ખૂબી બોલો. હા, વીજળી વેગે જાય છે. એટલે પેલાના ફિલ્મમાં કહેતા ખબર, ખૂટિયો હડકાયો થાય કે ગાંડો થાય, એટલે ઓલો હીરો બેઠો બેઠો કે વાહણી વગાડતો હોય, એટલે કે એલા ખૂટિયો ગાંડો થયો તો કે ન હોય. પછી ઓલો ખૂટિયાને નાથી લે છે હીરો, એટલે એવું આખો સીન થયો છે ભાઈ. બધા એના હાથમાં લાકડી છે. હા, એકે લાકડી વગરનું નથી, એકે લાકડી વગરનું નથી, એકે એકનું બેતું નથી. કાલ રાતે 10:30 આવ્યો હતો એ. એનું થોડું નક્કી હોય ગમે તે આવે, હડકાયું કોને કે. પાછું રોજ મમ્મી લાકડી લઈને આટા મારે છે, જાડી જાડી લાકડીઓ. પણ આને કોઈ મારો ને તોય કઈ ન થાય, કારણ કે ખૂટીઓ છે. આ કઈ થોડું કઈ નાની એવું ગલુડિયું છે, ગલુડિયું હોય તો ભાગી જાય. આ કઈ થોડું ભાગે. થોડું
ધોળે છે કેટલું આપણે આપણે ધોળી નું હગી અમી અત્યારે બનાવે છે રોટલી ગરમા ગરમ રોટલી બને છે અત્યારે ગેસ ઉપર કોઈ ના હાથમાં રહે મમ્મી ને મારે છે એટલે રોટલી બની જાય તો વાતાવરણ સવાર નું આખું પલટાઈ ગયું છે અને અમરેલી જિલ્લામાં વરસાદ ની આગાહી આપી છે તો આજ તો વરસાદ આવવાનો છે એવું જોતા લાગે છે આગાહી આપી છે હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા બપોરા કરી લઈ આજનું બપોરનું મેનું છે ગુવાર બટેટાનું શાક રોટલી વઘારેલા ભાત અને ચણાના લોટવાળા સ્પેશિયલ મરચા અને ઠંડી ઠંડી છાશ ટાકા આડો ગયો છે ખૂટ્યો પકડવા જાય છે બોલેરામાં બીજો બોલેરો છે અને આ ત્રીજું ટ્રેક્ટર છે હવે ભાઈ ધીંગાણું થવાનું ખૂટ્યા એટલે ગુડ ન્યૂઝ એ છે કે ભાઈ ખૂટીઓ પકડાઈ ગયો છે અને હવે એને ક્યાંક મૂકી આવશે મમ્મી પકડાઈ ગયો ખૂટીઓ બોલેરોમાં બાંધી દીધો હા ત્રણ ચાર જણા ને પાડ્યા ભાઈ ફૂટ્યા એ તો હવે પકડી નાખ્યા આવશે ક્યાંક એટલે મરી નથી ગયો પણ ક્યાંક મૂકી આવશે એમ આજ તો તડકો છે કઈ વાદળા ને કઈ ઉછેર નહીં બહુ કઈ સવારે એવું લાગતું હતું કે વરસાદ આવશે પછી કઈ આવ્યો નહીં આપડે પંખા હેઠે બે પણ વીજળા ખેડૂત ને શું થાય ઉનાળું જેને બાજરી વાવી હોય કઈ પાક ગમે વાવ્યું હોય વળતર કઈ નથી આપતી સરકાર ખેડૂતોનો અત્યારે મરો છે ખરેખર જોઈને તો આપણને એમ થાય કે દયા આવી જાય પણ હવે ખેડૂત બિચારો જાય ક્યાં આંબામાંથી બે કેરી પડી ગઈ ને તો કેટલું દુઃખ છે સાચી વાત છે આંબાનો હોત બોલાય ને કેટલી કેરી કેટલી માવજત કરીને કેટલું પાણી પણ કેરીને મોટી કરી હોય અને એ એક હારે પડી જાય એક રાતમાં કેટલું દુઃખ થાય સાચી વાત છે બહુ દુઃખ થાય જેને હોય એને ખબર હોય જેને પાક હોય એને એટલે ખેડૂતોને તો બિચારાનો અત્યારે ચારેય કોઠી તમે જોવો ને એના ભાગમાં કાંઈ નથી આવતું પોતે મહેનત કરી અને પાક ઉગાડે છે પણ એના ભાગમાં કાંઈ નથી આવતું અને વચેટિયાઓ લઈ જાય છે માલ બધો અને એ કમાણી કરે છે કાળી કમાણી છે આમાં આપણે ખાલી કિલો એક ચીકુ લઈ આવ્યો હોય ને બગડી જાય ને તોય આપણને દુઃખ થાય તો ખેડૂતોને તો ટન ઉપર જે માલ એનો બગડી જાય વરસાદના કારણે તો એને કેટલું બધું દુઃખ થતું હોય છે એક વાત સમજવા જેવી છે રસોડામાં ઘીની ખુશ્બુ આવે છે જોઈ છે શું બને છે ઓહો અહીંયા તો સેવ બને છે પણ અફસોસ યુગભાઈ પૂરતી જ બને છે અમારા માટે નથવાડામાં સેવ બને છે તારી હાટું સેવ કે ખીરખુરમો ખીરખુરમો નહીં સેવ બને છે મસ્ત બનાય નાખો ખાવી છે ને ખાવાની જોઈએ ને હું હવે આપણી પૂરતી નથી યુગની છે લે આજના લોકમાં આવી સુધી છે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો.